सोनगढ़ तालुकाना एकवा गोलाण गामना रहीशोए प्राथमिक सुविधा तेमज वीजळी सहितना मुद्दे जिला कलेक्टरने आवेदनपत्र आपी रजूआत करी हती। सोनगढ़ तालुकाना एकवा गोलाण गामे आजादीना 70 थी वधु वर्ष पछी पण प्राथमिक सुविधाओथी वंचित रह्यो छे। आ गाममां रोड लाइट सहितनी प्राथमिक सुविधाओ नहीं होवाना कारणे ग्रामजनो खूब ज हालाकीनो सामनो करता आव्या छे। आ समस्यानुं निराकरण करवा माटे एकवा गोलाण गामना रहीशोए जिला कलेक्टरने आवेदनपत्र आपी सरकार द्वारा तात्कालिक सुविधा उपलब्ध करवामां आवे सड़क नथी अने घणा प्रश्नो छे जेवी रीते के खेडूतो माटे लाइट नथी अने तेना माटे पाणी नथी खेडूत जे खेती करी सके छे। બીજી વસ્તુ એ છે કે અમારે કંટ્રોલ રેસનિંગ માટે મેળા જવું પડે છે, 35 કિલોમીટર છે, અવરજવર 70 કિલોમીટર થાય છે। તો આજકાલની મોંઘવારી જમાનામાં જે લોકોના પેટ્રોલના ભાવ ગમે તે વસ્તુનો ભાવ વધારે છે તો લોકો જઈ શકતા નથી, તો સરકાર શ્રી અથવા કલેક્ટર સાહેબને અપીલ કરી છે કે એવો એક દિવસ આવે અને ગામમાં આપી જાય, કારણ કે ગામડામાં બધું મજૂરિયાત વર્ગો છે એ લોકોથી પછી વળતું નહીં। અમે 7 મહિનાથી રેસનિંગ હજુ સુધી ગયા નથી, રેસન લીધું નથી અમે। બીજી વસ્તુ શું છે કે મોબાઈલ ગામડામાં નેટવર્ક નથી, ઘણી સરકારને ઘણા કામોથી વંચિત ગામડું છે, જેવો રસ્તો એકદમ ખરાબ છે, જે વાહન લઈ જવા અમુક ટાઈમે તો હું છે કે 108ને અમે ફોન કરીએ છીએ તો એ લોકો કહે છે કે ભાઈ તમે લેવા આવો, તો એ વસ્તુ ગમે તે વસ્તુમાં એટલે બહુ પાછળ છે કે વસ્તુને લેવા જવા પડે છે, ડ્રાઈવરને કહેવું પડે ભાઈ એકવાર ગલણ અહીંયા છે આવો રસ્તો। અમુક ટાઈમે હું ઇમરજન્સી કેસ રહે ગમે તે દવાખાનામાં તો બહુ ઘણી પ્રોબ્લેમ થાય છે, એવા ઘણો સંજોગોમાં અમે ગામડામાં જે ગામ છે બહુ સેવાઓથી વંચિત છે। સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે કંઈ વસ્તુ પણ ગામડાનો વિકાસ કરે અને લોકોને જે છે એ કંઈ વસ્તુ નેટવર્કથી માંડીને રોડોથી માંડીને સરકારને અમે એ જ આગ્રહ અપેક્ષા કરવા માંગીએ છીએ।